હવે બાળકોના વેક્સિનેશનનો રહેશે કાયમી ડિજિટલ રેકોર્ડ. કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયું યુ વિન પોર્ટલ રસીનો સમય થતાં ઓટોમેટેડ એલર્ટ સિસ્ટમથી આપશે નોટિફિકેશન. આરોગ્ય મંત્રાલયે આપી માહિતી. હવે મેડિકલ ક્ષેત્રે ઝડપી નમૂના લાવવા, ચિકિત્સા આપૂર્તિ તેમજ રિપોર્ટ લાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો કરાશે ઉપયોગ. 25 કિલોમીટરની રેન્જમાં કરશે કાર્ય. એઇમ્સ બીવીનગર, ગુવાહાટી, ભોપાલ, ભુવનેશ્વરમાં પ્રારંભિક તબક્કે કરાશે સંચાલન. વિશ્વકર્મા યોજનાને 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મહારાષ્ટ્રના વર્ધામાંથી સંબોધન. કહ્યું આ યોજના પરંપરાગત કૌશલ્ય અને વિકાસ સાથે તાલમેલ સાધવાનો રોડમેપ. તો ગાંધીનગર, વડોદરા, મોરબી સહિતના વિસ્તારમાંથી લાભાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં થયા સહભાગી. સયાજીરાવ ગાયકવાડ દ્વારા નિર્માણાધીન તેમજ 132 વર્ષ જૂના અમરેલીના રાજમહેલનું પરંપરાગત પદ્ધતિથી કરાશે નવીનીકરણ. અમરેલીમાં આધુનિક બસ પોર્ટનો પણ આજથી થયો શુભારંભ. સાવરકુંડલાના મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી દીવ, દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે. દમણના જામપોર ખાતે એવિયરીનું કર્યું ઉદ્ઘાટન. આવતીકાલે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન સિસ્ટમની લેશે મુલાકાત. વિદ્યાર્થીઓ સાથે પણ કરશે સંવાદ. રાજકોટમાં મધુવન સ્કૂલમાં ધોરણ 9 અને 10ના ડમી વર્ગો ચાલતા હોવા મામલે ફરિયાદ. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું તપાસ ચાલુ, નિયમ મુજબ કરાશે કાર્યવાહી. તિરુપતિ પ્રસાદમાં ભેળસેળવાળા કેસમાં આરોગ્ય મંત્રાલયે આપી ખાતરી. લેબ રિપોર્ટની ખરાઈ બાદ દોષિતો સામે કરાશે કડક કાર્યવાહી. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે મામલાને ગણાવ્યો ગંભીર. ભારતીય શેર માર્કેટમાં આગ ઝડપી તેજી. સેન્સેક્સ 84,500 તો નિફ્ટી 25,700 ને પાર. રોકાણકારોએ રૂપિયા 6.5 લાખની કરી કમાણી. સોના ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો. ચેન્નઈ ખાતે પ્રવાસી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની મજબૂત સ્થિતિ. પ્રથમ ઇનિંગ્સમાં ભારતના 376 સામે બાંગ્લાદેશ 149 રનમાં ઓલઆઉટ. બીજી ઇનિંગ્સમાં ભારતના લીડ સાથે 3 વિકેટે 308 રન.